नवसर्जन निमित्ते महाकाळनी तैयारी, लेखक पंडित श्रीराम शर्मा आचार्य, ऑडियो 5, प्रगतिनी दिशामां वधता प्रयत्नो। अत्यारना दिवसोमां बुद्धिशाळी एने समजवामां आवे छे जेणे पुष्कळ वैभव मेळव्यो होय, भले पछी तेमां अनिच्छनीय अनैतिक रीति नीतिनो समावेश थयो होय। कहेवा माटे तो लोको सिद्धांतनी वातो पण कहे छे અને સભ્ય અને સમજદાર લોકો આને સમર્થન પણ આપે છે, પણ વ્યવહારમાં તે પ્રક્રિયાને માન્યતા મળે છે? કોઈ એવા ભાગ્ય જ મળે છે જે ન્યાય અને યોગ્યતાનું સમર્થન પણ કરતા હોય અને અંગત જીવનમાં તેને પ્રયોગમાં પણ લાવી શકતા હોય। નીતિ અને નિષ્ઠા ફક્ત કહેવા સાંભળવાની વાત રહી ગઈ છે, સમજવામાં આવે છે કે તે વ્યવહારિક નથી। જો તેમાં નુકસાન જ ઉઠાવવું પડતું હોય તો બધાની દ્રષ્ટિએ તેને બેવકૂફ જ બનવું પડશે। લોકોની માન્યતાઓ અને તર્કોના આધારે તેને ઉત્તરવિહીન કર્યા હોય એવા પ્રયત્નો તો કેટલા કે કેટલીય વાર કર્યા છે, પણ સફળતા મેળવવામાં કદાચ જ કોઈ સફળ થયા હોય। આમ તેમ વિખરાયેલા ઉદાહરણોની એટલી સંખ્યા નજરે પડે છે કે જોયેલી માન્યતાઓને બદલવી એકદમ અશક્ય જ નહીં પણ મુશ્કેલ અવશ્ય લાગે છે। જ્યારે પ્રત્યક્ષ ઉદાહરણોમાં એક જ વાત જોવા મળે છે કે પ્રચલિત માન્યતાઓને વળગી રહેવાવાળા એક રીતે નફામાં રહે છે, આ વાત ગળે તો નથી ઉતરતી કે સિદ્ધાંતોને વ્યવહારમાં પણ ઉતારી શકાય છે। શાંતિકુંજ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ઉદાહરણો દ્વારા હવે એ સાબિત તેમજ સમર્થિત થઈ રહ્યું છે કે આવા માન્યતા મોટાભાગના લોકોના વિશ્વાસની વાત હોવા છતાં પણ તેવી નથી। તથ્ય સમજવામાં આવી જવાથી છેલ્લે તેને સ્વીકારવામાં પણ આવે છે। કારણ એ છે કે વ્યવહારમાં જે જોવા મળે છે તેને પણ અમાન્ય કહેવરાવવા માટે અસંખ્ય લોકો સંમત થઈ જાય છે। એવા લોકોનો એક મોટો વર્ગ બની જાય છે જેમાં નીતિ નિષ્ઠા અને સમાજ નિષ્ઠા જેવા ઊંચા આદર્શોને વ્યવહારિક માનવામાં આવે છે, તેને પોતાના અંગત જીવનમાં સંપર્ક ક્ષેત્રમાં પ્રયોગ કરીને મેળવી લીધું છે કે શ્રેષ્ઠતાની નીતિ જ ખરેખર લાભદાયક છે। તેને અપનાવવાથી વ્યક્તિ પોતાનું તેમજ પોતાના લોકનું વાસ્તવિક તેમજ સ્થાયી હિત સાધી શકે છે। સામાન્ય રૂપે વૈચારિક ક્રાંતિના સંબંધમાં તો કેટલાયને સહમત કરવામાં આવી રહ્યા છે, પરંતુ એવા ઉદાહરણ ઓછા જોવા મળે છે જેમાં આદર્શોને અપનાવવાથી આત્મિક જ નહીં ભૌતિક લાભ પણ મેળવ્યા હોય અને મેળવતા જોયા હોય। વિચારોની હેરફેર તો લાખો લોકો હંમેશા કરતા હોય છે, તર્ક સમર્થન તેમજ વિવાદ કેટલાયને તેમની પહેલાંની માન્યતા બદલવા માટે મજબૂર કરી નાખે છે। વકીલાતનો વ્યવસાય જ આવો છે જેમાં સામાવાળાની સાચી વાતને ખોટી અને ખોટીને સાચી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। તેમાંથી જે ચતુર હોય તેમને સફળતા પણ મળી જાય છે, પણ એવા ઉદાહરણ ઓછા જ જોવા મળ્યા છે કે કોઈએ પોતાની ભૂલોને સમજી સ્વીકારી અને તે મુજબ પોતાની માન્યતાઓમાં પણ પરિવર્તન કરી લીધું હોય। આ સંદર્ભે શાંતિકુંજ દ્વારા કરવામાં આવેલા સમર્થનોને જે સફળતા મળી છે તેનો પોતાનો રેકોર્ડ છે। અત્યારના દિવસોમાં અસત્યની જીત અને સત્યની હાર સ્વીકારવામાં આવે છે। આટલું હોવા છતાં સમયની વિરુદ્ધ એવી સિદ્ધાંત શૈલી અને તર્ક પ્રક્રિયા શાંતિકુંજે પ્રસ્તુત કરી છે જેનાથી લોકમાન્યતામાં અસાધારણ પરિવર્તન થતું જોવા મળે છે। ખરેખર ક્રાંતિઓમાં આવી જ વાત હોય છે, તેનો આધાર વિવાદ કે શાસ્ત્રાર્થ નથી હોતો। વાત તો અંદરની તરફ ઊંડે સુધી પહોંચાડવાથી અને માન્યતાના સ્તર સુધી પહોંચાડી દેવાથી જ લોકો તેનો સ્વીકાર કરે છે અને જીવનક્રમમાં ઉતારે છે। આ કામ આદર્શવાદિતાના સંબંધે તો ઘણું જ મુશ્કેલ છે। લોકો પૂર્વગ્રહોને એવી ખરાબ રીતે પકડી રાખે છે કે વ્યવહાર એવો જ બની રહે છે જેમાં તેમનો સ્વાર્થ સિદ્ધ થતો હોય છે। અત્યારના દિવસોમાં આનો ફેલાવો થઈ રહ્યો છે અને પોતાની સમર્થતા સિદ્ધ કરી રહ્યું છે, પરંતુ શાંતિકુંજની વિચારધારા જ છે જેણે ખરાબ આગ્રહ રાખનારા અને ફક્ત લાભની વાત વિચારવાવાળાઓને પણ એ માનવા મજબૂર કરાયા છે કે છેલ્લે સત્યનો જ વિજય થાય છે, ખોટાના પગ નથી હોતા। તેને કોઈ પ્રકારે જીતી શકાય તો પણ તેને લાંબા સમયની માન્યતા નથી મળતી, સાચા હૃદયથી તેને સ્વીકારવામાં નથી આવતી। આ દિશામાં પ્રયત્નો તો ખૂબ જ થતા રહ્યા છે અને તેને કોઈ રીતે સફળતા અસફળતા પણ મળતી રહી છે, પરંતુ આ બુદ્ધિવાદી યુગમાં પ્રત્યક્ષ સમર્થનોને જ માન્યતા મળવાના
जमानामां शांतिकुंजनी विचारधारामां प्रत्येक विचारशीलने ए स्वीकारवा माटे मजबूर करवामां आव्या छे के मानवीय गौरवना आदर्श अपनाव्या वगर बीजो कोई रस्तो रह्यो नथी। युग परिवर्तननी आ अनोखी पद्धति छे। अत्यार सुधी आध्यात्मिक तथा भावनात्मक स्तर ऊपर तो प्रभावित करता रह्या छे, पण ए नथी बनी शकतुं के तर्क तथ्य अने प्रमाणों सहित नवयुगनी पृष्ठभूमिने बौद्धिक आधार ऊपर समर्पित करी शकाय। आ मुश्किल कामने शांतिकुंजे पोते ज चालू करी दीधुं छे અને તેનું પરિણામ એ મળ્યું કે અસંખ્ય લોકોએ પોતાનું જીવન પરિવર્તન કરી લીધું છે। ખરાબ માર્ગ પર ચાલવાનો દુરાગ્રહ છોડી સાચા અને હિતકારી માર્ગ ઉપર ચાલવા માટે પોતાને સંમત કરી લીધા છે। બૌદ્ધિક સમર્થન જ નહીં પણ પ્રાણ પ્રક્રિયાનો સમન્વય પણ આ પ્રક્રિયા સાથે જોડાયેલો છે। 5 દિવસના શિક્ષણમાં એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે લોકજીવન ઉપર એટલી ઊંડી છાપ છોડે કે વ્યક્તિ સહમત થઈને જ પાછો વળે। એ અમારો અનોખો પ્રયોગ છે। કારણ એ છે કે ધર્મ ઉપદેશકોના આ પૂરના જમાનામાં જ્યાં અનુરૂપ પરિવર્તનનો ઓછો પ્રભાવ જોવા મળે છે, ત્યાં શાંતિકુંજની શિક્ષણ પદ્ધતિ અનોખો પ્રભાવ છોડે છે। પ્રચલિત પ્રવાહની ધારાની વિરુદ્ધ જ્યાં આ સમર્થન પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે 21મી સદી નારી વિશિષ્ટતાની અવધિ છે, ત્યાં તેનો સ્વીકાર કરવા અને કરાવવામાં બહુ મુશ્કેલી પણ ઉઠાવી નથી પડતી। જ્યાં શિક્ષણનું ચલણ છે ત્યાં તો આ તથ્યને બૌદ્ધિક આધાર ઉપર પણ સ્વીકૃતિ મળી ગઈ છે। પરંતુ એક અનોખો ચમત્કાર એ જોવા મળી રહ્યો છે કે અશિક્ષિત સ્તરના નારી સમુદાયે પણ નવયુગના આ સંદેશને સ્વીકારી લીધો છે અને અનેક દબાણો અને અવરોધોનો સામનો કરીને પણ પ્રગતિના માર્ગ ઉપર ચાલવાનો નિશ્ચય કરી લીધો છે। મોટી ઉંમરવાળી મહિલાઓને ક્યારેય પ્રૌઢ શિક્ષણનું નામ સાંભળીને પણ શરમ આવતી હતી અને તેઓ એ માટે તૈયાર પણ થતી ન હતી। હવે શાંતિકુંજ ક્ષેત્રની લગભગ અડધાથી વધારે પ્રૌઢ મહિલાઓ આગ્રહ અને રૂચિપૂર્વક એવું વિચારવા લાગી છે। શિક્ષણની વ્યવસ્થા હોવાથી શિક્ષકોની મદદને પરિણામે હવે તેમણે અધ્યાપનનું કામ સંભાળવાનું પણ શરૂ કરી દીધું છે। ઘૂંઘટ અને પડદાનો રિવાજ તો હવે એ રીતે છૂટી ગયો છે કે પહેલા ક્યારે તે રહ્યો જ ન હોય। નારી પ્રગતિની એક હવા ચાલી રહી છે જ્યાં દુઃસાહસપૂર્ણ મોટા પ્રયત્નો અને આગ્રહ પણ સફળ થતા ન હતા, ત્યાં હવે બધે જ શ્રદ્ધાપૂર્વક આ દિશામાં વધવાની ઉમંગ ઉઠી રહી છે। આ બધાને જોતા લાગે છે કે આ પ્રયત્નની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે અને એ લક્ષ્ય તરફ લઈ જઈ રહી છે જ્યાં નર અને નારી બંને એક સ્તર સુધી પહોંચીને રહેશે।